એક સમયે ભૂચણા તળાવને અમદાવાદના કાંકરિયા જેવું બનાવવાની વાતો થતી હતી, પરંતુ કાંકરિયા તો દૂર, હાલ તો તળાવની હાલત કંઈક આવી છે. આ છે ભૂજનું ઐતિહાસિક તળાવ હમીરસર. તળાવના બ્યુટિફિકેશન માટે એક સમયે 66 કરોડ મંજૂર થયા હતા, પરંતુ તળાવ સુંદર તો ન બન્યું પરંતુ બદસૂરત બની ગયું. હાલ તો સત્તાધીશોને તેના માટે કોઈ માન હોય તેવું લાગી રહ્યું નથી. તળાવની અદુર્દશા માટે લોકો સત્તાધીશોને જવાબદાર ગણી રહ્યા છે. આટલા 66 કરોડના નગરપાલિકાના પ્રોજેક્ટ પછી પણ આજે જે વેરાન રણ જેવું જે ભાસે છે એ જોઈને અમને ખૂબ જ અંદર દુઃખની લાગણી થાય છે કે આજે અમારી જે તંદુરસ્તીને અત્યારે જળવાયેલી છે એ દુઆ કરીએ અમે હમીરસર તળાવને, કે જ્યાં અમને ખૂબ જ સ્વિમિંગ, તરવાનું, કપડાં ધોવાનું એ બધું જે જૂનું છે એ આજે એક સપનું થઈ ગયું એમ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. હમીરસર શહેરની શાન છે, પરંતુ તળાવની આ દુર્દશા જોઈને વિપક્ષે પણ શાસક પક્ષ પર સવાલોનો મારો કર્યો છે અને તળાવોના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કર્યો. સાથે જ કાંકરિયા ન બનાવ્યું પરંતુ તળાવના કાંકરા પણ ખેરવી નાખ્યા છે. તમે આ હમીરસરની હાલત જુઓ, 66 કરોડ રૂપિયાના ખર્ચે કાંકરિયા બનાવવાની વાતો થઈ હતી. આજે કાંકરિયા તો બન્યું નહીં, પણ આ હમીરસર તળાવના તમે એક એક જગ્યાએ જુઓ, એક એક ગ્રીલ જુઓ, કાંકરા ખેરવી નાખવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યશ્રીએ, ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સત્તાધીશોએ કર્યું છે. હમીરસર તળાવની જાળવણી માટે પાલિકા ખર્ચ કરતી નથી તેવો વિપક્ષનો આક્ષેપ છે. વિકાસ કરવાની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ છે, જોકે પાલિકા તંત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે. આ બાબતે નગરપાલિકા જાગૃત જ છે. આનથી પહેલાં જ્યારે માછલીઓને પાણી આપવામાં આવ્યું હતું ત્યારે પણ ત્યાં સફાઈ કરવામાં આવી હતી અને વખતો વખત એની સફાઈ કરવામાં આવે છે, અને હવે જ્યારે વરસાદનો સમય નજીક છે ત્યારે તો ઝુંબેશ લઈ અને આખે આખું હમીરસર સાફ કરવામાં આવશે. ભૂતકાળમાં તળાવ ભરવા અને કાંકરિયા જેવું બનાવવા ચૂંટાયેલા પ્રતિનિધિ અને ધારાસભ્યોએ ઠાલા વચનો આપ્યા હતા, પરંતુ આજે તળાવ વિકાસ ઝંખી રહ્યું છે ત્યારે તેની સામે જોવા માટે કોઈ તૈયાર નથી. જય દવે, TV9 ભુજ. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.